राज्य में आज अविरत वरसाद वरसी रह्यो छे। अनेक विस्तारों जारे प्रभावित छे त्यारे अनेक हाईवे पर पण पाणी भरायेला जोवा मळी रह्या छे। वात बारडोली नजीकना हाईवे नी के ज्यां पाणी भराई चुक्या छे। बारडोली कड़ोद ने जोड़ता स्टेट हाईवे पर पाणी भराई चुक्या छे। पाणी भरावाना कारणे लोकोने पण पारावार मुश्किली पड़ी रही छे। वरात गाम नजीक वरसादी पाणी फरी वळ्या छे, जेना कारणे वाहन चालको अने राहदारीओ परेशान थई उठ्या छे। हाईवे पर आ प्रकारे पाणी भराता रस्तो बंद करवामां आव्यो छे। वरसादी पाणी भराता ज वाहन चालको पण अहींथी पसार थवा माटे मुश्किलीमां मुकाया छे। बारडोली कड़ोद नजीकनो आ स्टेट हाईवे के ज्यां आ वरसादी पाणी जोवा मळी रह्या छे, घूटण समा पाणीथी बाइक सवारो पसार थई रह्या छे। वाहन चालको अहींयाथी पसार थता जोवा मळी रह्या छे। मुश्किलीनो सामनो राहદારીઓને પણ કરવો પડી રહ્યો છે। જે અવિરત વરસાદ વરસ્યો છે, જેના કારણે સ્ટેટ હાઈવેની આ પ્રકારની સ્થિતિ સામે આવી છે। હાઈવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવાની પણ ફરજ પડી છે। તો વરસાદી પાણીથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। संवाददाता जोड़ाया छे सूरतना बारडोली हाईवे परथी संजय महंत। संजय, जे अविरत वरसाद छे जेना कारणे स्टेट हाईवे पण हवे बाकात नथी, त्यां पण पाणी भराई चुक्या छे। बिल्कुल, सूरतनुं जे बारडोली नगर छे, बारडोली थी मांडवी तरफ जतो आ मुख्य मार्ग छे, स्टेट हाईवे छे। आ हाईवे पर वराद गाम पासे पाणीनो भराव थयो छे। अहींथी जे खाली पसार थती छे तेमां वरसादी पाणीनो आ पूर आव्युं छे अने पाणीमां हाईवे गरक थई गयो छे। वाहन चालको महा मुसीबते अहींथी पसार थई रह्या छे। आ जे टेम्पो आप जोई रह्या छो ते मांडवी गाम तरफथी આવી રહ્યો છે અને ત્યાંથી આ ટેમ્પો પસાર થઈને અહીંથી બારડોલી તરફ જઈ રહ્યો છે, પરંતુ પાણીમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે। મોટા વાહનો આસાનીથી નીકળી રહ્યા છે, પરંતુ જે નાના વાહનો છે, બાઇક ચાલકો છે, કાર ચાલકો છે, તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે બારડોલીથી કડોદ થઈ માંડવી તરફ જતો આ સ્ટેટ હાઈવે છે અને વરાદ ગામ પાસેના આ દ્રશ્યો છે। ગામ લોકોમાં ભારે રોષ પણ જોવા મળે છે, કારણ કે પાણીનો ભરાવો અહીં થઈ રહ્યો છે અને વારંવાર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાના કારણે ગામ લોકો રોષે ભરાયા છે અને ગામ લોકો શું કહેવું છે એમની પાસેથી જાણવાની કોશિશ કરીશું આપણે। પાણી ભરાયું છે, શા માટે આ પાણીનો ભરાવો થતો હોય છે અને કેટલી મુશ્કેલી થઈ રહી છે? પાણી અહીંયા બંધકામ બધું થઈ ગયું છે અને ગટરની લાઇનની કોઈ સુવિધા નથી ને એ હિસાબે આ બધું પાણી બહુ ભરાઈ રહ્યું છે અને આગળથી પાણી વધારે વરસાદ પડ્યો એટલા માટે એમ પાણી આ કાયમ ભરાતું હોય છે? ના, દર વર્ષે જ ભરાઈ જાય છે કાયમ માટે જ। શું કારણ છે પાણી ભરવાનું? પાણી એવું છે કે આ બાજુમાં સાઈડમાં ગટવટી તેઓ બધી પૂરી દીધી ને સ્કાઈમલ બનાવી દીધું એટલે બગલેથી ગટવટી તે પૂરી દેવામાં આવી એટલા માટે। તો કસે ક્યાંક રજૂઆત કરી છે, શું જવાબ મળે છે? હવે સરપંચ લોકને ને તલાટી ને ટીડીઓ આવીને જતા રહ્યા, જોઈને જતા રહ્યા, અહીંયા ગટર કાઢવાની કે તો બી અત્યાર બી હાલમાં ની કાઢી ગયા કોઈ। લોકોની સમસ્યા છે, અન્ય યુવકો પણ છે, એમની પાસે વાત કરીશું। ભાઈ, પાણી ભરાયા છે, ખેતીવાડીમાં પણ નુકસાન થતું હશે, શું કહેશો? ખેતીવાડીમાં સંપૂર્ણપણે નુકસાન છે, પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી આ એરિયામાં અમને મોટે ભાગે। આ જે બંધકામ થઈ ગયું છે એ બહુ અનલીગલ બંધકામ છે અને એનામાં પાણીના નિકાલની કોઈ ગટર લાઈન નથી રોડની સાઈડે છે, એટલે પાણીનું બહુ નુકસાન છે। આ જે ખાડી છે એ કઈ ખાડી છે? એ ખાડી છે અહીંથી 32-33 કિલોમીટર અને 52 કિલોમીટર અહીંયા આપણે સુરત મળે છે, દરિયા કિનારા મળે છે ને આ બધું જે ખેતરાળીનું પાણીનું જે નીચાનો વિસ્તાર છે અહીં સંપૂર્ણ પાણી દર વરસાદ પરિસ્થિતિ જેમ પાણી ભરાયા જ કરે છે। આ પાણી જે ભરાયું છે એ આ વર્ષે જ ભરાયું છે કે કાયમ આ પ્રકારની પરિસ્થિતિ? કાયમ દર વર્ષે આ રીતે ભરાય છે, આ વર્ષે પણ વધારે ભરાયું છે, વધારે ઉપરવાસ વરસાદને કારણે, કારણ કે પાણીનો નીકળવાની કોઈ વ્યવસ્થા નથી અહીંયા। કેટલી ખેતી છે અને કયા કયા પાકો થાય છે જેમાં નુકસાન થયું? અહીંયા શેરડી છે અને ડાંગર બે પાક થાય છે અહીંયા, અને શાકભાજી થાય છે, ભીંડા છે ને એવું બધું। કેટલું નુકસાન છે પાકોમાં? અંદાજે તો જોઉં, ચકાસણી કરવી પડે ઉપરના અધિકારી સુધી। પાકમાં પણ નુકસાન થયું છે, વાહન ચાલકો પાણીમાં પોતાના વાહનો બગડી જતા તેઓ વાહનો ખેંચીને જઈ રહ્યા છે, પારાવાર મુશ્કેલીનો સામનો તેઓ અહીં કરવા માટે મજબૂર છે, કારણ કે પાણીનો ભરાવો થયો છે અને જે પ્રમાણે સ્થાનિકોનું માનીએ તો આ પાણીનો ભરાવો પહેલી વાર નથી થયો, લગભગ દર વર્ષે જ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે। વાહનો પસાર થતા હોય છે, વાહનોમાં પાણી ભરાઈ રહ્યા છે, વાહનો ખોટકાઈ રહ્યા છે, આ પ્રકારની સ્થિતિનું નિર્માણ વારંવાર થતું જોવા મળતું હોય છે। કહી શકાય કે લોકોની મુશ્કેલી છે, અહીં ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી પણ આવીને ગયા છે, આ ભાઈની કારમાં પાણી ભરાઈ ગયું છે અને તે પાણી બહાર કાઢી રહ્યા છે,
कारण के पानी माथी वाहन पसार थया छे। एक रिक्शा ही आपने बताई दो कि रिक्शा चालक पानी माथी पसार थवा मथामण करी रह्यो हतो अने तेनी रिक्शा खोटकाय छे। लोको धक्को मारी रह्या छे कारण के वाहन ने पोताना घरे जवा माटे लोको पासे एक ज मार्ग छे, एक ज रस्तो होवाने कारणे अही लोकोनी परेशानी वधी रही छे। कारण के रस्तो एक छे अने आ रस्ता ने पसार थवू पड़तुं छे, स्टेट हाईवे छे, वाहन चालको मुश्किलीमां छे। પાણીમાંથી આ બાઇક લઈને આવ્યા છે, કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલી બહુ પડે છે, પાણી છે છતાં તમે કેમ શા માટે આવ્યા? બીજો કોઈ રસ્તો નથી? ના, બીજો કોઈ રસ્તો નહીં મળે અહીંયા બારડોલી જવા માટે, આ એક જ રસ્તો. તમે ક્યાં રહો છો ને ક્યાં જાઓ છો? અમે મોટી ફળોદ રહીએ છીએ, અમે સાંકળી જઈએ છીએ. વાહન ચાલકોની મુશ્કેલી વધી રહી છે કારણ કે પાણીમાંથી વાહનો પસાર કરવા માટે મજબૂર છે. દ્રશ્યો જોઈ શકો છો ફરી એકવાર, રિક્ષા જે ધક્કો મારી રહ્યા છે, રિક્ષાના મુસાફરો કે જેઓ રિક્ષામાં બેસીને તેઓ જઈ રહ્યા હતા અને તેઓ રિક્ષાને ધક્કો મારી રહ્યા છે, એટલા માટે કે રિક્ષા પાણીમાંથી પસાર નથી થઈ, બગડી ગઈ છે. અન્ય એક વાહન પણ આપને બતાવી દઉં, આ જે કાર ચાલક છે, કારને ધક્કો મારી રહ્યા છે પાણીમાંથી, કારણ કે રસ્તો એક જ છે, સ્ટેટ હાઈવે છે, એકમાત્ર વિકલ્પ છે પોતાના ઘરે જવા માટેનો એકમાત્ર રસ્તો છે આ રોડ છે, વરાદ ગામના આ રસ્તો છે. વરાદ ગામ બાદ અહીં આગળ જતા કલોદ ગામ આવે છે, માનવી તરફ પણ જવાય છે. લોકો માટે ઘરે પહોંચવું જરૂરી છે, પરંતુ પાણી ભરાયા છે, પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે, વાહનો ખોટકાઈ રહ્યા છે, એટલા માટે લોકોની પરેશાની જે છે પારાવાર પરેશાની વધી રહી છે. જે પ્રમાણે ગામ લોકો સાથે આપણે વાત કરી, ગામ લોકોએ પણ જણાવ્યું કે તાલુકા વિકાસ અધિકારી આવ્યા હતા, તેમણે દ્રશ્યો નિહાળ્યા હતા, હવે તેઓ પોતાનો રિપોર્ટ કરશે કે પાણી શા માટે ભરાય છે, અહીંથી ખાલી છે, વરસાદી પાણી 3-4 ઇંચ વરસાદ પડે એટલે પાણીનો ભરાવ થઈ જતો હોય છે. પરંતુ જે પ્રમાણે સ્થાનિકો આક્ષેપ કર્યા છે કે લગભગ દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, પરંતુ તેમની સમસ્યાનું નિરાકરણ કેમેય થતું નથી, નિરાકરણ લાવવામાં અધિકારીઓ નિષ્ફળ થઈ રહ્યા છે, લોકો પરેશાન થઈ રહ્યા છે. વાહન ચાલકો અહીંથી જે પસાર થતા છે, ભાઈ આપ ક્યાં જઈ રહ્યા છો? બિલકુલ સંજય જી, બિલકુલ સંજય, આભાર તમામ વિગતો બદલ. જે વરસાદી પાણી જોવા મળી રહ્યા છે, કડોદને જોડતો આ સ્ટેટ હાઈવે એક જ રસ્તો છે, જેના કારણે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિથી લોકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે.